પોરબંદર નો આ ફેમસ કાવા જે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં આપને ગરમી આપે છે અને આયુર્વેદિક રીતે પણ આ ખૂબ જ મહત્વનો કાવો છે. આપ અત્યારે ડાયરા કાવા ને અત્યારે પોરબંદરની ચોપાટીઓ પર છીએ અને ફૂલ ઠંડી પડી રહી છે ત્યારે અમે કાવો પીવા આવ્યા છે. શું નામ છે તમારું? મનસુખભાઈ યોકરભાઈ કલજાડિયા. હા હા. અને કઈ રીતે આ કાવો તમે બનાવો છો? બુંદાણા શેકીને પાવડર કરી મીઠું મારી લીંબુ આદુ ઉકાળીને ગરમ કરીને આયુર્વેદિક ને શરદી કફ ગેસ વાયુ તોડીને આવે અને અહીંયા છેલ્લા 42 વર્ષથી વેચી. 42 વર્ષથી અહીંયા કાવો વેચે છે બરોબર. અને 42 વર્ષમાં ક્યાં ક્યાં લોકો આવે છે, ક્યાં ક્યાં દેશમાંથી આવે છે, અલગ અલગ દેશોમાંથી આવતા હોય છે? ઘણી જગ્યાએથી આવે. આ યુપી સાઈડમાં આવે, મહારાષ્ટ્રના આવે, વિદેશના આવે. કાવો પીએ છે અને કાવો લઈ જાય છે અહીંથી. અહીંયા 20-22 વર્ષથી ચોપાટીએ 90 સાલથી ચાલુ કર્યું. પેલા ગામમાં વેચતા ફરીને, પણ ફૂલ ઠંડી હોય તો અહીંયા બહુ હાલે કાવો. અને ખાસ કરીને આયુર્વેદિક રીતે આ કઈ રીતે મહત્વ? એટલે શરદી કફ જૂંડો દમ હોય તોય નીકળી જાય. કેમ કે બુંદાણા ગરમ, આદુ ગરમ, મરી ગરમ અને ઉકળતો કાવો. આપ જોઈ શકો છો નિપુલભાઈ પોપટ અત્યારે કાવાની ચુસ્કી માણી રહ્યા છે. નિપુલભાઈ જણાવો આપને ટેસ્ટ શું લાગે છે? આમાં ખૂબ જ સારો ટેસ્ટ છે અને મસાલેદાર કાવો છે. અને કેટલા વર્ષો થયા અહીંયા પાવો છો? પીવો હું લગભગ છેલ્લા 10-11 વર્ષથી આ નિયમિત શિયાળામાં કાવો પીવા માટે આવું છું. અને ખાસ કરીને પોરબંદરનું જે વાતાવરણ છે ભેજવાળું છે અને મોટાભાગના લોકો અહીંયા ચોપાટીએ ફરવા આવતા હોય છે, તો અંદાજિત આપણે શિયાળાની ઋતુમાં કહીએ તો કાવાની જે પ્રખ્યાતિ કેવી છે લોકો? કાવાનું ઘણા વર્ષોથી આ પોરબંદરની ચોપાટીએ કાવા પીવાનું ઘણું આકર્ષણ. પહેલાં શહેરમાં પણ અનેક જગ્યાએ કાવો વેચાતો, પણ અત્યારે પોરબંદર સિટીમાં ક્યાંય વેચાતો ને સ્પેશિયલ કાવો પીવા માટે પણ લોકો ચોપાટી આવે છે. બરાબર છે. અને મોટા ભાગના લોકો જે પોરબંદરના છે વિદેશમાં વસે છે, એ લોકો અહીંયા આવતા હોય ત્યારે ખાસ કરીને કાવો પીતો હોય, એવા કોઈ લોકો તમે સાંભળ્યા છે? ઘણા લોકો, ઘણા એનઆરઆઈ પણ યાદ કરે છે કે આ પોરબંદરની ચોપાટી અને અહીંનો કાવો એ ખૂબ પ્રખ્યાત છે. તો આ છે ડાયરા કાવો. અને બીજા કોઈ ઓર્ડર્સ કે તમે કઈ રીતે બીજું કઈ પ્રસંગે કોઈ કાવા? ઘણી જગ્યાએ પાવા જાય. ઓર્ડર આપે એટલે 100, 200, 300 કાવાનો ઓર્ડર હોય એટલે જે ભાવ હાલતો હોય એ લઈએ. એક કાવાનું શું પ્રાઇસ છે? 10 રૂપિયા. 10 રૂપિયાનો એક કાવો. 10 રૂપિયામાં શરદી ને ઉધરસ બધું કફ ને ગાયબ થઈ જાય. દેશી દવા. તમે જ્યારે શરૂઆત કરી 40 રૂપિયા ત્યારે શું ભાવ હતો? 5 પૈસાની શરૂઆત 75 ની સાલનું. 75 4. લંડન છે, અમેરિકા છે, અહીંથી કાવાનું પાવડર ઘણા લઈ જાય, કિલો અડધો કિલો ને લઈ જાય. એ લોકો અહીંયા પીએ. અહીંયા આ બને એવું જ બને, ગમે ત્યાં આવે. તમે પાવડર બનાવો? આમાં ક્યાં ક્યાં જાત મસાલા શું શું ઉમેરવામાં? મીઠું મરી લીંબુ આદુ બસ. વધારે પડતા તીખો અને ખાટો વધારે પીએ માણસો. શરદી કફ થઈ ગયો હોય ને તાત્કાલિક રાહત થઈ ગઈ. ખૂબ જ સરસ. તો પોરબંદરનું આ વિશેષ નજરાણું છે અને કાવો જે અત્યારે શિયાળાના સમયમાં વધારે તો પીએ જ છે, ચોમાસામાં પણ એટલો જ પીવાય છે. અને ખાસ કરીને તો હું તમને આમંત્રણ આપીશ કે પોરબંદરની ચોપાટી ઉપર એકવાર આવો ત્યારે કાવો અવશ્ય પીજો. અને ડાયરાનો કાવો જે છે ફેમસ છે, હું પણ ઘણીવાર અહીંયા આવું છું. હવે એક મેસેજ આવ્યો છે કેતન ઓડેદરાભાઈ 500 ગ્રામ મોકલાવો, એટલે ઓનલાઈન ખરીદી પણ અમે ચાલુ કરશું ધીમે ધીમે, ડાયરાવાળા ભાઈને કહીએ બરાબર. અને તમને
ટૂંક સમયમાં મળી જશે, બરાબર? ખાસ કરીને આ ભાઈની મુલાકાત લેવી. થેન્ક યુ.